મિત્રો આપનું સ્વાગત છે ફર્નિશિંગ ગુજ્જુ પર. આજે આપણે અનબોક્સ કરવાના છીએ નીલકમલ કંપનીનો પ્લાસ્ટિકનો એક કબાટ. મિત્રો આ જે કબાટ છે ને મોટી સાઈઝનો કબાટ છે. ઓલમોસ્ટ આની હાઈટ જોઈને તો નિયર અબાઉટ 6 ઇંચ જેવી હાઈટ છે. અને આ બે બોક્સની અંદર પેક આવે છે. આ પ્રકારના બે બોક્સ હોય છે, એને આપણે અનબોક્સ કરશે. આની અંદર છે ને એના અલગ અલગ પાર્ટ આપેલા હોય છે. આ પાર્ટને આપણે ઘરે ઇન્સ્ટોલ કરવા પડે, એટલે કે ફિટ કરવા પડે. જેમ પઝલ આવે ને એ જ રીતના આના પાર્ટને આપણે ઘરે ફિક્સ કરવાના, જેના કારણે આખો કબાટ બનીને રેડી થઈ જાય. મિત્રો સૌથી પહેલા આ બે બોક્સની અંદર જેટલા પણ પાર્ટ છે ને એને આપણે બહાર કાઢી લઈએ અને એને પ્રોપર રીતના ગોઠવી દઈએ, જેના કારણે જ્યારે આપણે આને ઇન્સ્ટોલ કરવાનું આવે ત્યારે ઇઝીલી ઇન્સ્ટોલ કરી શકીએ. તો બંને બોક્સને ઓપન કરશે. મિત્રો આની અંદરથી એક મેન્યુઅલ નીકળ્યું છે કે કઈ રીતના કબાટને ઘરે ઇન્સ્ટોલ કરવો. પરંતુ આ વિડીયો તમે જોવો છો તો તમારે જરૂર નહીં પડે મેન્યુઅલ વાંચવાની, તમે આરામથી વિડીયો જોઈને કબાટને ઇન્સ્ટોલ કરી શકશો. મિત્રો બધા જેટલા પાર્ટ્સ હતા બંને બોક્સની અંદર એ બધા પાર્ટ આપણે બહાર લઈ લીધા છે. હવે આને છે ને આપણે પ્રોપર પહેલાં ગોઠવશી, એટલે કે ડોરના ભાગ અલગ કરશી, બેક પેનલ અલગ રાખશી, હેન્ડલ અલગ રાખશી, જેને કારણે ઇન્સ્ટોલેશનમાં ઇઝીલી આપણે ઇન્સ્ટોલ કરી શકીએ. જુઓ આ બધા પાર્ટ્સ આપણે અલગ અલગ રાખી દીધા છે. આ રીતના તમે પાર્ટ્સ રાખી દેશો ને તો ઇન્સ્ટોલેશન કરવું ઘણું બધું ઇઝી થઈ જશે. ટોટલ 21 પાર્ટ્સ આની અંદરથી નીકળ્યા છે આ બટન્સની સાથે. જો અંદરના જે સેલ્ફ આવે ને એને અટકાવવા માટેના બટન્સ છે. આ બટન સાથે જોઈએ ને તો ટોટલ આની અંદરથી 21 પાર્ટ્સ નીકળ્યા છે. હવે આ બધા પાર્ટ્સને આપણે ફિક્સ કરીએ. મિત્રો આ બોટમનો પાર્ટ છે, એટલે કે સૌથી નીચેનો પાર્ટ, પાયાનો પાર્ટ આપણે કહી શકીએ, એને સૌથી નીચે આપણે રાખશી. આપણી સાથે વિશાલભાઈ પારેખ છે જે આપણે ઇન્સ્ટોલેશનની અંદર હેલ્પ કરવાના છે. આ બેક પેનલ છે મિત્રો, બેક પેનલનો પાર્ટ છે. હવે આ જે બેક પેનલ છે ને એની અંદર ખાસ તમે જુઓ, જે આ સ્મૂધ સરફેસ છે ને, સપાટી, એને આપણે આગળની બાજુ રાખશી અને ખાંચાવાળો ભાગ છે પાછળની બાજુ જશે. અને જો અહીંયા એક ખાંચો આપેલો છે અને નીચે પાછું એની અંદર આ ફિટ થઈ જાય એ ટાઈપનો હૂક છે. તો આ રીતના એને ફિક્સ કરી દેવાનો. આ તમે ઘરે આરામથી એક વ્યક્તિ અથવા બે વ્યક્તિ આને આરામથી તમે ફિક્સ કરી શકશો. આ રીતના આ બેક પેનલનો પાર્ટ હતો. હવે આપણે બંને સાઈડ પેનલના પાર્ટ્સ આની અંદર ફિક્સ કરશી. આ ટાઈપના સાઈડ પેનલ્સના પાર્ટ હોય છે. પરંતુ મિત્રો જે આ સાઈડ પેનલ છે એમાં જે ખાંચાવાળો ભાગ છે એ બહારની બાજુ આવશે, અંદરની બાજુ નહીં આવે. જેમ કે બેક પેનલનો પાર્ટ હતો એ અંદરની બાજુ સ્મૂધ સરફેસ આવી હતી, પરંતુ આ બાજુ છે સાઈડ પેનલમાં ખાંચાવાળો ભાગ અંદરની બાજુ આવશે. તો આ રીતના બંને ફિક્સ થઈ જશે. ત્યારબાદ મિત્રો આ બેક કનેક્ટર છે, આ સાઈડ કનેક્ટર છે, એ બંને સાઈડની અંદર ફિક્સ થઈ જશે. પરંતુ આને સાવ ફિક્સ નથી કરી દેવાનું, કારણ કે આપણે આગળનો ડોર ફિક્સ કરવાનો છે. તો થોડુંક અટકાવીને રાખશી, ડોર ફિટ થઈ જાય ત્યારબાદ એને ફાઇનલી આપણે ફિક્સ કરશી. આ બંને ડોર છે, નીચેની બાજુ જો આ ટાઈપનું સ્ટોપર આપેલી છે, કારણ કે આ કબાટ તમે લોક પણ કરી શકવાના છો. જો આ ટાઈપની હૂક છે અને નીચે એની જગ્યા આપેલી છે તેની અંદર ફિક્સ કરી દેવાનું. અને ઉપરની બાજુ આ જે જગ્યા છે એની અંદર જો હવે આને આપણે ફાઇનલ ફિક્સ કરશે. ઉપરથી થોડુંક વજન દઈ અને પુશ કરવું પડશે તમારે, જેને કારણે એની અંદર ફિક્સ થઈ જશે. આ ફિક્સ થઈ ગયું છે મિત્રો પ્રોપરલી, બંને ડોર આ રીતના ફિક્સ કરી દેવાના. તો હવે સાઈડ પેનલને પ્રોપર ધક્કો મારી અને સાવ ફિક્સ કરી દઈએ. મિત્રો આગળના બંને ડોર ફિક્સ થઈ ગયા છે. હવે આપણે ડોરના હેન્ડલ ફિક્સ કરશી.
મિત્રો આ બંને યલો કલરના જે હેન્ડલ છે એ ફ્રન્ટ ડોર છે બંને એમાં ફિટ થશે આ રીતના. આ જે હાથથી પકડવાવાળો જે ભાગ છે હેન્ડલનો એ આગળની બાજુ આવશે. આ ફિક્સ કરવા ટાઈમે ખાસ ધ્યાન રાખવું જરૂરી છે કે આંગળીમાં વાગી ન જાય. મિત્રો બંને હેન્ડલ ફિટ થઈ ગયા છે. હવે મિત્રો આપણે બેક પેનલ લગાવશે. જેમ નીચેની બેક પેનલ હતી સેમ બેક પેનલ ઉપર છે, આ રીતના ફિક્સ થઈ જશે. હવે મિત્રો બંને સાઈડ પેનલ ફિક્સ કરશી. સેમ જેવું આપણે નીચેની સાઈડ પેનલ ફિક્સ કરેલી હતી એ જ મેથડથી ઉપરની સાઈડ પેનલ્સ ફિક્સ થશે. આ મિત્રો ફિક્સ કરવા ટાઈમે ખાસ ધ્યાન રાખવું જરૂરી છે કે આંગળીમાં વાગે નહીં. જુઓ અહીંયા મને થોડુંક આંગળીમાં વાગી ગયું છે, પરંતુ ધ્યાન રાખવું જરૂરી છે. તો આરામથી ફિક્સ કરવું જોઈએ આ જે કેબિનેટ છે એને. હવે મિત્રો આપણે આ ફ્રન્ટ ડોર ફિક્સ કરવાના છીએ. ફ્રન્ટ ડોરમાં ઉપરની બાજુ સ્ટોપર આપેલ છે. આ મિત્રો લોક આપેલ છે, આ બીજો ડોર છે ઉપરનો, એની અંદર જો ચાવી પણ આપેલી છે અને લોક પણ છે. તો આને આપણે આ રીતના ફિક્સ કરશે. આ બીજો ડોર છે મિત્રો, ઓલમોસ્ટ બંને ડોર ફિક્સ થઈ ગયા છે. હવે જે આગળ નીલકમલ લખેલું છે ને, આ રૂફ પેનલ છે એટલે કે ટોપની પેનલ છે. તો આ પેનલને આપણે આ રીતના ફિક્સ કરશે. સાવ ફિક્સ કરતા પહેલા મિત્રો આગળની બાજુ જે ડોરની સ્પેસ આપેલી છે, ડોરની ઉપર જે હુક આપેલ છે એ ઉપર જે છિદ્ર છે એની અંદર ફિક્સ કરવો જરૂરી છે. તો સૌથી પહેલા આગળની બાજુ ફિક્સ થઈ જાય ત્યારબાદ ઉપરથી થોડું ઘણું પુશ કરવું પડશે રૂફને, જેને કારણે પ્રોપરલી આખો રૂફ છે એ ફિક્સ થઈ જાય. મિત્રો ઓલમોસ્ટ જોઈએ ને તો નીલકમલનો આ સ્ટોરેજ કેબિનેટ, મોટી સાઈઝનો સ્ટોરેજ કબાટ ફિક્સ થઈને રેડી થઈ ગયો છે મિત્રો. હવે આપણે આની અંદરના સેલ્ફ ફિટ કરવાના છીએ. લુકમાં ઘણો બધો એટ્રેક્ટિવ લાગે છે, કલર કોમ્બિનેશન પણ ઘણું સરસ બનાવેલું છે અને ઇનસાઇડ સ્પેસ પણ ઘણી બધી છે, એટલે કે આ મોટો કબાટ છે પ્લાસ્ટિકનો. આ મિત્રો હુક આપેલા છે જે અંદરના સેલ્ફ આપણે લગાવશી એને સપોર્ટ આપવા માટે, આ હુકના સપોર્ટ ઉપર જ અંદરના સેલ્ફ રહેવાના છે. જો આ રીતના એ ફિક્સ થઈ જશે. આની અંદર મિત્રો ત્રણ સેલ્ફ આપેલા છે, એટલે કે ત્રણ સેલ્ફ આવશે અને સૌથી ઉપર કપડાને આ બધું હેંગ કરવા માટેની એક સ્ટીલનો પાઇપ આપેલો છે જે આપણે આગળ જોવાના છીએ. જો આ ટાઈપના સેલ્ફ છે, બે સપોર્ટ આપેલા છે સેલ્ફની અંદર, જેને કારણે આની ઉપર થોડીક વજનવાળી વસ્તુ રાખી હોય તો પ્લાસ્ટિક છે બેન્ડ ન થાય. ત્રણેય સેલ્ફ મિત્રો ફિક્સ થઈ ગયા છે, એટલે કે સ્ટોરેજ કેબિનેટ ઓલમોસ્ટ બનીને રેડી થઈ ગયું છે. હવે ખાલી સ્ટીલનો જે પાઇપ છે એ આપણે ઉપર ફિક્સ કરશે. આ પાઇપ ખાસ કરીને કપડાને હેંગ કરવા માટે આપેલો છે અને અંદરના જે સેલ્ફ આપણે ફિટ કર્યા છે એ પણ હાઈટ એડજસ્ટેબલ છે, તમે અપડાઉન કરી શકો. અને અહીંયા ચાવી આપેલી છે કબાટને લોક કરવા માટે. તો આ રીતના તમે સ્ટોપર બંધ કરી અને કબાટને લોક કરી શકશો. પરંતુ મિત્રો આ પ્લાસ્ટિકનો કબાટ છે તો આની અંદર બહુ કોસ્ટલી વસ્તુ, એટલે કે સોનાના દાગીના છે, પૈસા છે, આ બધું આની અંદર ન રાખી શકાય કારણ કે ઇઝીલી બ્રેક થઈ જાય. પરંતુ આની અંદર લોક સિસ્ટમ છે તો બાળકો છે આને ઇઝીલી ઓપન ન કરી શકે, એટલા માટે લોક સિસ્ટમ આપેલી છે. લાઇટ વેઇટ છે, એટલો બધો વજન નથી. ઓલમોસ્ટ આનો વેઇટ જોઈએ ને તો 24-25 કિલોની આસપાસ આનો વજન હશે. અને આનો લુક જોઈએ ચારેય બાજુનો તો બેક સાઈડ જો તમને રેડ દેખાશે, રેડ બ્લુ અને યલો આ ત્રણ કલરનું કોમ્બિનેશન કરેલું છે આ કબાટની અંદર.
એટલે લુકમાં ઘણો બધો એટ્રેક્ટિવ લાગવાનો છે આ કબાટ. આ કબાટને મિત્રો આમ સામાન્ય રીતના જોઈએ ને તો જ્યાં ભેજવાળું વાતાવરણ હોય, જ્યાં લાકડાનું ફર્નિચર અથવા પ્લાયનું ફર્નિચર છે એ ચડી જતું હોય, એટલે કે સાઇઝમાં મોટું થઈ જતું હોય, વરસાદવાળું વાતાવરણ હોય, ભેજવાળું વાતાવરણ હોય, પરંતુ આ પ્લાસ્ટિકનો કબાટ છે અને વર્જિન પ્લાસ્ટિકનો છે, તો આની ઉપર વાતાવરણની કશી અસર થવાની નથી. તો એવી જગ્યાએ તમે આને યુઝ કરી શકો કે જ્યાં ભેજવાળું વાતાવરણ છે. તમે મિત્રો આ કબાટને મલ્ટીપર્પઝ રીતે યુઝ કરી શકો, એટલે કે ઘરમાં યુઝ કરી શકો, ઓફિસ છે, હોસ્ટેલ છે, ઘણી બધી જગ્યાએ આનો યુઝ થઈ શકે, એટલે કે મોટી સાઇઝનો કબાટ છે. અને મિત્રો આ કબાટને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવો હોય તો પણ ઇઝી છે. જે રીતના આપણે આના પાર્ટ્સ ફિક્સ કરેલા છે, સેમ આના પાર્ટ્સ પાછા ખુલી જશે. તો પાર્ટ્સ બધા ઓપન કરી એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈ અને ત્યાં પાછા પાર્ટ્સને પઝલની જેમ તમે ફિક્સ કરશો તો આખો કબાટ પાછો બનીને રેડી થઈ જશે. એટલે ઇઝી ટુ મૂવ છે, એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવો ઘણો બધો ઇઝી છે. હવે મિત્રો આપણે આ કબાટના ડાયમેન્શન સાઇઝ જોઈએ. આની ટોટલ હાઇટ જોઈએ ને એપ્રોક્સ તો ઓલમોસ્ટ નિયર અબાઉટ આની જે હાઇટ છે એ 70.75 એટલે કે 71 ઇંચની આસપાસ આની ટોટલ હાઇટ છે. મિત્રો આની પહોળાઈ જોઈએ તો ઓલમોસ્ટ 28 ઇંચની આસપાસ છે, એટલે કે મોટી સાઇઝ છે. હવે ઇનસાઇડની જગ્યા જોઈએ, સેલ્ફ જે અંદર આપેલું છે, ખાનાની ઊંડાઈ કેટલી છે. ઓલમોસ્ટ મિત્રો આપણે જોઈએ ને તો 17.75 એટલે કે 18 ઇંચની આસપાસ આની ઊંડાઈ મળે છે. તો મોટી સાઇઝ છે કબાટની, ઊંડાઈ પણ સારી છે. એટલે મિત્રો આપણે ફૂટવાઇઝ જોઈએ ને તો ઓલમોસ્ટ 5 ફૂટ 9 ઇંચની આસપાસ આની હાઇટ છે. અને કબાટની સૌથી નીચે આ ટાઈપની જગ્યા આપેલી છે, નીચે સ્પેસ છે તો સાફ સફાઈ કરવી ઇઝી થઈ જાય. નીચે કચરો કાંઈ જમા થયો હોય તો તમે ઇઝીલી ક્લીન કરી શકો. મિત્રો નીલકમલના ફ્રીડમ મોટી સાઇઝના કબાટની કિંમત જોઈ તો 10 થી 11 હજાર રૂપિયાની આસપાસ આની કિંમત છે.